જમીન વંદે માતરમ આજે 3 નવેમ્બર 2020 પેટા ચૂંટણી નિમિત્તે યોજાયેલ તારી પટેલવાડી ખાતે મિટિંગ યોજાયેલ એમાં મંત્રી અને અમરેલીના પ્રભારી શ્રી હકુભા સુરતથી પધારેલા પ્રફુલભાઈ પાનસુરિયા પૂર્વ ધારાસભ્ય જૂનાગઢથી પધારેલા આપણા મેયર શ્રી ધીરુભાઈ ગોહિલ ખાસ અમારા માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત એવા રશ્મિભાઈ ડોઢિયા ગિરિબાબુ અને થોડોક સમય પહેલા અહીંથી રજા લીધી આપણા રશ્મિબેન ગોરાટ જસુમતીબેન ગોરાટ અને રશ્મિબેન કોઠિયા સાથે મનીષભાઈ સાંગાણીભાઈ અહીંથી રજા લીધી ભૂપતભાઈ વાળા અને મંચ પર બિરાજમાન ભારોનાભાઈ મુકેશભાઈ નિર્મલભાઈ અને અમારા જીરાના સરપંચ અને રમેશભાઈ રાજકોટથી રાજેન્દ્ર રાજુભાઈ ભટકર અન્ય મહાનુભાવ ભારોનાભાઈ અને અહીંયા સામે બિરાજમાન ધારી અને આજુબાજુના ગામના તમામ સરપંચો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને સમસ્ત જ્ઞાતિજનો સાથે ખાસ તો હરેક મહિલા મંડળ બહેનો અને બાળકોને જય હિન્દ વંદે માતરમ. આજે જે મિટિંગ આપણે યોજેલ છે મોદી સાહેબના નેતૃત્વમાં જે આજે હિન્દુસ્તાન એક એવી પ્રગતિના પંથે હરણફાળ રીતે દોડી રહ્યું છે કે દેશ અને વિદેશમાં હિન્દુસ્તાનનું નામ આજે 70 વર્ષ પછી મોખરે પહોંચ્યું છે અને એવી જ રીતે ગુજરાતના ડેવલપમેન્ટમાં માનનીય મંત્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના પગલે આજે ગુજરાતની અંદર બી એકદમ પ્રગતિના પંથે ચાલી રહ્યું છે. જ્યારે આજે પેટા ચૂંટણી નિમિત્તે એક સામાન્ય વાત કરીએ કે કોંગ્રેસ પાર્ટી આજે 65 થી 70 વર્ષથી હિન્દુસ્તાનની ઉપર રાજ કરી 300 થી વધારે સંખ્યા હોય અને 370ની કલમ આજ સુધી નાબૂદ નથી કરી શકી એવી જ રીતે 2019માં માનનીય મુખ્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈની સરકારે 2019માં 300ની સંખ્યા જ્યારે બહુમતી આવી 70 દિવસમાં આપણે આ કલમને નાબૂદ કરી એ આપણી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે. એવી જ રીતે આજે રામ મંદિરનો મુદ્દો છે છેલ્લા 300 થી 400 વર્ષથી આપણો મુદ્દો જે ચાલતો હતો એ બી મુદ્દો આજની તારીખમાં આપણે 1 મહિના પહેલા તેનો ખાતમુહૂર્ત કર્યું. એવી જ રીતે જ્યારે આપણે ધારી બગસરાની સીટની વાત કરીએ અને અમરેલીની વાત કરીએ તો છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે ગુજરાતની અંદર હોય પણ અમરેલીના રાજકારણમાં હંમેશા કંઈક નવું થતું હોય છે. સરકાર આપણી પાછળની હોય અને અહીંયા આપણા જે બી ધારાસભ્યો હોય કોંગ્રેસના હોય આવું છેલ્લા 7 વર્ષ 8 વર્ષથી આપણે જોઈએ 2012માં બી પરિસ્થિતિ અલગ હતી તો આ જ્યારે પરિસ્થિતિઓ ઊભી થતી હોય છે ત્યારે જ્યારે આપણે રાજકીય માણસોને વિકાસની વાત કરતા હોઈએ એમાં આપણે જે વંચિત રહેતા હોય એમાં આપણે બી મહદ અંશે જવાબદાર ગણી શકાય. તો આજે આપણી પાસે સમય આવ્યો છે કે જે સાંકળ આપણી તૂટેલી છે જે સરકાર આપણી છે એ સરકાર અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનો આજે સમય જે આવ્યો છે એ સમયને આપણે દાન નંબર 1 પર ભારતીય જનતા પાર્ટીના જેવી કાકડિયા સાહેબને આપણે વિજયી બનાવી અને આપણું અહીંયાનું નેતૃત્વ જંગી બહુમતી સાથે આપણે ગાંધીનગર પહોંચાડી એવી બધાને નમ્ર અપીલ સાથે આવવા છે. ઘણો સમય થઈ ગયો છે બધાએ જમીને જ આવવાનું છે આ ખાસ ધ્યાનમાં રહી અને આપણે હકુભાને બી સાંભળવાના છે તો 10-15 મિનિટ બધા આરામથી બેસીએ અને મંચ પર વિરાજમાન રશ્મિભાઈ મેયર સાહેબ ઉર્વીબેન ખાસ તો આપણા પ્રફુલભાઈ પાનસુરિયા સુરતથી પધારેલ અને તમામ અલગ અલગ ગામથી પધારેલ સરપંચો અને હરેક ગાંધીજનોને ખૂબ ખૂબ આભાર અભિનંદન અને 3 તારીખે આપણે જંગી બહુમતીથી વિજય બનાવીએ મતદાન કરીને એવી જ મારી બધાને નમ્ર અપીલ જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત.